मलयालम बंगाली अने गुजराती भाषाओं विषे जोयुं तुं। हवे आजे आपणे भाग बे मां जोईए भारत में उजवाता उत्सव जेमा जगन्नाथ रथयात्रा, होली, लठमार होली, लोहड़ी, पोंगल, ओणम अने दिवाळी तथा दुर्गा पूजा विषे जोईए। भारतना उत्सवों जेमा सौ प्रथम छे जगन्नाथ रथयात्रा। आपणे बधा रथयात्रा जोवा जईए छे अने एना विशेनी घणी बधी माहिती खबर छे अने बाकी आपणे जे चोपड़ीमां छीए वधारे माहिती जोईए। जगन्नाथ रथयात्रा जेनी साथे धार्मिक संप्रदायों पण जोड़ाया छे। रथयात्रानी साथे घणा बधा धार्मिक संप्रदायों छे ए जोड़ायेला छे, जेमां ओरिस्साना पुरीमां आवेल जगन्नाथ संप्रदाय सुविख्यात छे। ओरिस्सा राज्यना पुरीमां आवेल जगन्नाथ मंदिर जे छे एनी रथयात्रा छे ए खूब विख्याति पामेली छे। जगन्नाथनो अर्थ विश्वना मालिक एटले के जगतनो नाथ, जे विष्णु शब्दनो समानार्थी छे। जगन्नाथनो अर्थ थाय छे विश्वना मालिक एटले के जगतनो नाथ, आखा विश्वना मालिक जे छे ए जगतना नाथनो समानार्थी शब्द जगन्नाथ एवो थाय छे, जेनो समानार्थी शब्द छे विष्णु। जगतना नाथ छे એ વિષ્ણુને માનવામાં આવે છે, એટલે વિશ્વના માલિક એ વિષ્ણુ ભગવાન છે એવો જગન્નાથનો અર્થ થાય છે। બારમી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો। બારમી સદીના સદીમાં છે જે ગંગવંશના રાજા અનંતવર્મ હતા, જેણે પુરીમાં છે જગન્નાથ મંદિર કરવાનો નિર્માણ કરવાની શરૂઆત કરાવી હતી અને ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા। બારમી સદીમાં ગંગવંશના રાજા અનંતવર્મને છે એ પુરીમાં જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો, તો 1230માં છે રાજા અનંગ ભીમ ત્રીજાએ છે એ પોતાનું રાજ્ય જે હતું જગન્નાથને અર્પણ કર્યું અને પોતાને છે એ તેમના પ્રતિનિધિ તરીકે છે એ રાજ્યમાં ઘોષિત કર્યા। ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો। ઓરિસ્સા જેણે જીતી લીધું હતું એવા મુઘલો અને મરાઠાઓ તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બધાએ છે એ જગન્નાથ મંદિરને જીતવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એ લોકો છે એ જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો પણ પોતાનું વર્ચસ્વ છે એ સ્થાપી શક્યા નહીં। તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો એટલે કે સમુદાય પર પણ તેમનું શાસન સ્વીકારશે। આ મુઘલો અને મરાઠાઓ તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકોનું એવું માનવું હતું કે મંદિર ઉપર આપણે વર્ચસ્વ જમાવી લઈએ તો ત્યાંના જે રહેવાસી એટલે કે સ્થાનિક લોકો જે છે એ પણ છે આપણું શાસન છે એ સ્વીકારશે। પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે। જગન્નાથ પુરીમાં છે એ પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે એક વિશિષ્ટ એટલે કે અલગ પ્રકારની રથયાત્રાનું છે એ આયોજન કરવામાં આવે છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથ જે રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી છે એ રથમાં બેસી અને આખી પુરીમાં એટલે કે પુરી શહેરમાં છે એનું ભ્રમણ કરવામાં એટલે કે એની યાત્રા કાઢવામાં આવે છે, જેને નગરયાત્રા પણ કહેવાય છે। દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે। દેશ વિદેશમાંથી ઘણા બધા લોકો છે આ જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવાના માટે છે એ પહોંચી જાય છે।
એમાં જાણવા જેવું આપણે જોઈએ, ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય છે એ સંત શ્રી નરસિંહદાસજીના ફાળે જાય છે, જે 1878માં શરૂઆત થઈ હતી. અને પહિંદ વિધિ, રથયાત્રામાં વપરાતો શબ્દ છે પહિંદ વિધિ, કોને કહેવાય? તો કે સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આપણે ગુજરાતમાં પણ રથયાત્રા નીકળે છે, જેમાં અમદાવાદની રથયાત્રા છે એ ખાસ વિશિષ્ટ પ્રકારની છે. જગન્નાથની રથયાત્રા તો વિશિષ્ટ છે જ, કે જેમાં દેશ વિદેશના લોકો છે એ ભાગ લે છે, પરંતુ અમદાવાદની જે રથયાત્રા છે એ પણ એક વિશિષ્ટ પ્રકારની છે. હવે પછીનો મુદ્દો છે હોળીનો તહેવાર. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્ત્વ છે. આખા ભારતમાં ઉજવાતો હોળીનો તહેવાર છે, પરંતુ ઉત્તર ભારતમાં છે તેનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવાર બે દિવસનો હોય છે. હોળીનો તહેવાર છે બે દિવસ ઉજવવામાં આવે છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આપણે બધા જાણીએ છીએ, આપણે પણ ઉજવીએ છીએ કે હોળીનો દિવસ છે એ દિવસે છાણા મૂકી અને હોળી પ્રગટાવવામાં આવે છે. સાંજે લોકો એના દર્શને જાય છે, નાળિયેરનો હોમ કરે છે, ઉપવાસ કરે છે. અને બીજે દિવસે છે એ ધૂળેટીનો તહેવાર ઉજવાય છે, કે જેના ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર રંગ છાંટી અને ઉત્સવને ઉજવે છે. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય તરીકે છે એ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટી અને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હોળીનો દિવસ છે એ આસુરી શક્તિ પર છે સાત્વિક શક્તિના વિજયનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની સાથે બીજો દિવસ છે એ ધૂળેટીનો દિવસ, કે જેના દ્વારા લોકો એકબીજા ઉપર રંગ ગુલાલ છાંટી અને ઉત્સવની ઉજવણી કરે છે. હવે પછીનો મુદ્દો છે લઠમાર હોળી, જે બરસાનામાં ઉજવવામાં આવે છે. બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી જે લઠમાર હોળી તરીકે પણ ઓળખાય છે, એટલે કે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. કૃષ્ણ રાધાની જોડી વિશે આપણે સૌ જાણીએ છીએ, જેમાં રાધાજીનું જન્મસ્થાન એ બરસાના છે. અહીં નંદગામ એટલે કે શ્રીકૃષ્ણની ભૂમિના પુરુષો વરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે એ નંદગામના પુરુષો છે એ વરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા માટે આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જે રાધાજીનું મંદિર છે એની ઉપર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડી, લઠનો મતલબ થાય છે જાડી લાકડી. સ્ત્રીઓ દ્વારા છે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે, તેથી આ હોળી લઠમાર હોળી તરીકે પણ ઓળખાય છે. સ્ત્રીઓ છે એ જાડી લાકડી દ્વારા પુરુષોનું સ્વાગત કરે છે, એના ઉપરથી આ હોળીને છે એ લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે લોહડી, જે પંજાબ રાજ્યમાં ઉજવવામાં આવે છે, જે હોળીને મળતો પણ તહેવાર છે. લોહડી છે આ તહેવાર હોળીને મળતો આવે છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ એટલે કે મકર સંક્રાંતિના પહેલાં ઉજવવામાં આવે છે. લોહડીનો તહેવાર છે એ પંજાબ રાજ્યમાં શીખ સમુદાય દ્વારા છે એ મકર સંક્રાંતિના આગલા દિવસે એટલે કે 13મી જાન્યુઆરીના દિવસે છે એ ઉજવવામાં આવે છે, જે હોળીને મળતો જ તહેવાર છે. 13મી જાન્યુઆરીના દિવસે શીખ સમુદાયના લોકો એકઠા થઈ રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ છે એ અર્પણ કરે છે. મકર સંક્રાંતિના આગલા દિવસે એટલે કે 13મી જાન્યુઆરીના દિવસે શીખ સમુદાયના લોકો સમુદાયમાં એકત્રિત થઈ અને રાત્રે છે અગ્નિ પ્રગટાવી અને તેની પૂજન અર્ચન કરી અને તેની પ્રદક્ષિણા કરી અને છે એમાં મીઠાઈ અર્પણ કરે છે, જેમ આપણે હોળીના તહેવારમાં કરીએ છીએ. એવી રીતે આપણે કેમ ખજૂર નાળિયેર અર્પણ કરીએ છીએ, એમ આ લોકો છે શીખ સમુદાયના લોકો મીઠાઈ અર્પણ કરે અને પછી એની પ્રદક્ષિણા કરે છે, એટલે કે અગ્નિને ફરતે ગોળ ગોળ ફરે છે.
આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. હોળીનો તહેવાર છે એ અંધકાર ઉપર પ્રકાશના વિજયનું પ્રતીક છે એવું પણ મનાય છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. લોહડીનો તહેવાર છે એ પંજાબ, હરિયાણા અને દિલ્હીની આસપાસના ઘણા બધા વિસ્તારોમાં જ્યાં શીખ સમુદાયના લોકો વસે છે ત્યાં ખૂબ હર્ષોલ્લાસથી એટલે કે ખૂબ આનંદ ઉલ્લાસથી છે એ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પોંગલ છે એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. તમિલનાડુ રાજ્યની સાથે સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યમાં પણ છે એ પોંગલનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનાના થાઈ તમિલ મહિના પ્રમાણે જેને થાઈ મહિનો કહેવામાં આવે છે એટલે કે જાન્યુઆરીનો મધ્યભાગ, જાન્યુઆરી મહિનાના મધ્યભાગમાં છે એને થાઈ કહેવામાં આવે છે તમિલ મહિના પ્રમાણે. એટલે કે થાઈના પ્રથમ દિવસે છે એ પોંગલની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. પોંગલના તહેવારની ઉજવણીમાં પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. ઉકાળવામાં છે એ ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળી અને એનું પોંગલ નામની મીઠાઈ બનાવવામાં આવે છે. આ વાનગી પીણું જેને શુકન પણ ગણવામાં આવે છે. પોંગલ વાનગીમાં છે એ મગની દાળ, ચોખા, દૂધ, ખાંડ આ બધું ઉકાળી અને એક વાનગી તૈયાર કરવામાં આવે છે, પીણું તૈયાર કરવામાં આવે છે કે જેને પોંગલ કહેવાય છે. એ એક શુકન પણ મનાય છે. એના પછીનો મુદ્દો છે ઓણમ. ઓણમ છે એ કેરળમાં ઉજવાતો મહત્ત્વનો તહેવાર છે. કેરળ રાજ્યમાં ઉજવાતો મહત્ત્વનો તહેવાર એ ઓણમ છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના, મલયાલમ કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનામાં અને આપણા પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. મલયાલમના કેલેન્ડર પ્રમાણે જોઈએ તો પ્રથમ મહિનો અને આપણા જાન્યુઆરી પ્રમાણે જોઈએ તો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 10 દિવસમાં છે એ ઓણમનો તહેવાર ઉજવવામાં આવે છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. ફૂલોથી સજાવટ કરવી, વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવી અને નૃત્યોની રમઝટ તથા નૌકા સ્પર્ધા, હોળી અને સ્પર્ધાનું આયોજન એ આ તહેવારની મુખ્ય વિશેષતા ગણાય છે. નૌકા સ્પર્ધા વલ્લમ કાલી તરીકે પણ ઓળખાય છે. કેરળમાં ઓણમના તહેવારમાં ઉજવાતી નૌકા સ્પર્ધાને વલ્લમ કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણને અહીં વલ્લમ કાલીનું ફોટો ચિત્ર પણ આપ્યું છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. ઓણમનો તહેવાર જ્યારે ઉજવાય છે ત્યારે છે એ સાદિયા નામનું એક ખાસ પ્રકારનું ભોજન તૈયાર કરી અને લોકો છે એ લે છે. હવે પછીનો મુદ્દો છે દિવાળી. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ઉજવાતો તહેવાર છે. દિવાળીનો તહેવાર છે એ વર્ષનો અંતિમ દિવસ કહેવાય છે. આસો મહિનાની અમાસનો છેલ્લો દિવસ એ વર્ષનો છેલ્લો દિવસ કહેવાય છે વિક્રમ સંવતના કેલેન્ડર પ્રમાણે, જે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર સાથે વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. આપણે સૌ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. પ્રકાશના પર્વ તરીકે ઓળખાતો આ તહેવાર છે એ વર્ષના વિક્રમ સંવતના વર્ષના છેલ્લા દિવસે એટલે કે આસો મહિનાની અમાસના દિવસે છે ઉજવવામાં આવે છે, જેની સાથે વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ આ બધા તહેવારો છે જોડાયેલા છે. એટલે કે સૌથી મોટો તહેવાર પણ કહેવાય છે. ઘણા બધા તહેવારો આ તહેવાર સાથે
સંકળાયેલા છે. એના પછી છે દુર્ગાપૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે. પશ્ચિમ બંગાળના રાજ્યમાં છે એ દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ મનાય છે. દુર્ગાદેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજા ઉત્સવથી કરવામાં આવે છે. માતા દુર્ગા છે એ દુર્ગાદેવીના જે એણે મહિષાસુર ઉપર વિજય મેળવ્યો હતો એ વિજયની યાદમાં છે એ દુર્ગાપૂજા ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. 10 દિવસ સુધી ચાલનારો આ તહેવાર છે દુર્ગાપૂજાનો, એ છેલ્લા દિવસે વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન કરી અને માતાજીની મૂર્તિને જળમાં પધરાવી અને છે એ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. અનુષ્ઠાન એ એક જાતની પૂજા કે જેમાં ઘણા બધા નીતિ નિયમો સાથે છે એ પૂજન અર્ચન કરવું અને મંત્રનું જાપ છે સ્તુતિ છે એ કરવી. આ ઉત્સવ મોટાભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. દુર્ગાપૂજાનો ઉત્સવ છે એ ભારતના લગભગ બધા જ રાજ્યોમાં છે એ નાના મોટા પાયે છે એ ઉજવવામાં આવતો તહેવાર છે. અહીં સરસ મજાનું આપણે દુર્ગાપૂજાનું ફોટોચિત્ર પણ આપ્યું છે. લોકો માતાની આરતી કરતા હોય એવું ફોટોચિત્ર. એના પછી જોઈએ નાતાલ. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર છે એ ભગવાન ઈસુના જન્મદિવસ એટલે કે 25 ડિસેમ્બર છે એ દિવસે લોકો ખ્રિસ્તી લોકો છે એ નાતાલ તરીકે છે એ ધામધૂમથી ભગવાનના જન્મદિવસને ક્રિસમસના દિવસ તરીકે ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારવામાં આવે છે. ખ્રિસ્તી લોકો છે આ તહેવાર દરમિયાન છે એ પોતાના ઘરને શેરીઓને છે એ ખાસ પ્રકારના ક્રિસમસ ટ્રીથી છે એ શણગારી એટલે એને સુશોભિત કરે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરે છે. ક્રિસમસના દિવસે ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી અને ઈસુ ભગવાનની પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે અને સાથે સાથે એકબીજાને ભેટ પણ આપે છે. પહેલી જાન્યુઆરીના દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. ખ્રિસ્તી લોકો છે એ પહેલી જાન્યુઆરીના દિવસને છે એ નૂતન વર્ષ તરીકે એટલે કે નવા વર્ષ તરીકે પણ ઉજવે છે. એના પછીનો તહેવાર છે એ મહોરમ. હઝરત મોહમ્મદ પયંગબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મહોરમને શોક દિવસ તરીકે ઉજવે છે. હઝરત મોહમ્મદ પયંગબર સાહેબ હતા એની દોહિત્ર શહીદીની યાદમાં છે મુસ્લિમ લોકો આ મહોરમને શોક દિવસ તરીકે ઉજવે છે. મુસ્લિમોનો તહેવાર છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. મહોરમના દિવસે છે એ તાજિયા કાઢવામાં આવે છે અને તાજિયામાં મુસ્લિમ લોકો છે કાળા કપડાં પહેરી અને છે એ શોકને દર્શાવે છે. એના પછીનો મુદ્દો છે ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં છે એ 2 ઈદ મનાવવામાં આવે છે. પહેલી છે ઈદ ઉલ ફિત્ર અને બીજી છે ઈદ ઉલ અઝા. જેમાં ઈદ ઉલ ફિત્ર છે એ રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે. ઇસ્લામ ધર્મમાં 2 ઈદમાંથી ઈદ ઉલ ફિત્ર ઈદ છે એ રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમઝાન માસના રોજા એટલે કે ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે. ઈદ ઉલ ફિત્ર છે એ કઈ રીતે ઉજવવામાં આવે તો કે રમઝાન માસ છે હોય મુસ્લિમોનો રમઝાન મહિનો ચાલે એ સમય દરમિયાન રમઝાન માસમાં એ લોકો રોજા રાખે અને રોજા એટલે કે ઉપવાસ કરે છે. ત્યારે રમઝાન ઈદનો છે એ દિવસ આવે ત્યારે મુસ્લિમો છે એકસાથે બધા ભેગા થઈ અને નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. નમાઝ પૂરી થયા પછી ઈદ ઉલ ફિત્રના દિવસે લોકો એકબીજાને ભેટી અને ઈદની મુબારક યાદી આપે છે.
ઈદ ઉલ અઝા એટલે કે બીજી જે ઈદ છે, ઈદ ઉલ અઝા એટલે કે બલિદાનની ઈદ, ઈદ ઉલ અઝાને બલિદાનની ઈદ પણ કહેવાય છે. આ ઈદ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાદ સાથે છે એ જોડાયેલી છે. ઈદ ઉલ અઝાન એટલે કે બલિદાનની ઈદ, આ ઈદ છે એ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાદ સાથે છે એ જોડાયેલી છે. એના પછીનો મુદ્દો છે, ઉત્સવ છે પતેતી. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે, પારસી લોકોનો મહત્વનો તહેવાર એ પતેતી છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. પારસી લોકો છે એ વર્ષના છેલ્લા 5 દિવસો હોય એ ધાર્મિક પર્વ તરીકે છે એને ઉજવે છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રાયશ્ચિતના દિવસોમાં પારસી લોકો છે પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. પારસી લોકો છે જે પતેતીનો તહેવાર ઉજવે છે, જેમાં વર્ષના છેલ્લા 5 દિવસ છે એ ધાર્મિક પર્વ તરીકે ઉજવે છે, જેનો છેલ્લો દિવસ એ પ્રાયશ્ચિતનો દિવસ છે કે જેને લોકો પતેતીના તહેવાર તરીકે ઉજવે છે. એટલે કે પારસી લોકો છે આખા વર્ષ દરમિયાન પોતાના દ્વારા થયેલ ભૂલચૂક હોય, કોઈ ગુના થઈ ગયા હોય, જાણતા અજાણતા કોઈ ન કરવા જેવું કાર્ય થઈ ગયું હોય, પાપ થઈ ગયું હોય, તો એના માટે છે એ લોકો દિલથી પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ 11મા જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીના દિવસે પારસી સમુદાયના લોકો છે એ 11મા જાય છે. આપણે લોકો જેમ હિન્દી લોકો મંદિરમાં જઈએ, એમ પારસી લોકો છે એ 11મા જાય છે. 11મા જઈ અને એનું ધર્મગ્રંથ જે અવેસ્તા છે, એ અવેસ્તા નામના જેનું પ્રાર્થના ગ્રંથ છે એમાં આપવામાં આવેલી પ્રાર્થના છે એ પસ્તાવા માટેની પ્રાર્થના છે એ લોકો કરે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. પતેતીનો બીજો દિવસ છે તેને લોકો છે પારસી લોકો નવરોજ, નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ એ તરીકે ઉજવે છે. પતેતી છે એ વર્ષનો છેલ્લો દિવસ છે અને નવરોજ છે એ વર્ષનો પ્રથમ દિવસ છે. એના પછીનો મુદ્દો છે ચેટીચાંદ. ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચેટીચાંદનો તહેવાર છે એ સિંધી લોકો ઉજવે છે. જે ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. ચૈત્ર સુદ એકમ એટલે કે ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ છે એને સિંધી લોકો છે એ નવા વર્ષ તરીકે એટલે કે વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. સિંધી લોકો એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત છે એ પ્રસાદ તરીકે વહેંચે છે. ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે સિંધી લોકો અને સાથે સાથે તાહિરી, તાહિરી એટલે કે મીઠો ભાત છે એ પ્રસાદમાં બનાવે છે અને લોકોને વહેંચે છે. આજે આપણે ભાગ 2માં ભારતના ઉત્સવો જેમાં જગન્નાથ રથયાત્રા, હોળી, લઠમાર હોળી, બરસાનાની લોહડી, પોંગલ, ઓણમ, દિવાળી, દુર્ગાપૂજા, નાતાલ, મહોરમ, ઈદ, પતેતી અને ચેટીચાંદ આ તહેવારો વિશે, ઉત્સવો વિશે જોયું. તો આ પાઠમાં ભારતના ઉત્સવોમાં આવતા સવાલ જવાબ છે એ તમને હોમવર્કમાં આપ્યા છે, જે તમારે પાઠમાંથી શોધીને લખવાના છે અને પાઠ છે એ 2 વખત વાંચવાનો છે. પાના નંબર 38 અને 39 એમાંથી આવતા સવાલ જવાબ છે એ તમને ફોટો પાડીને એમાં મોકલીશ, જે તમારે ગોતીને લખવાના છે.